જ લખેલો છે તો જ શોધીને લીટી કરશે. હવે બીજો પ્રશ્ન છે, આ પ્રશ્ન છે સૂચના મુજબ કરો તો ખ ને ખ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. વાલી મિત્રોને આ ચોપડીમાં આ પ્રશ્ન આપેલો જ છે, તો તમે ચોપડીમાં જ બાળકને પાસે ચોપડી ભૂસીને બાળક પાસે ફરી કરાવજો, કારણ કે ઘણા ચિત્ર એવા હશે કે વાલી મિત્રોને દોરતા આવડે નહીં અને પછી એને ફાવે નહીં કરતા. તો તમે ચોપડીમાં જેટલા મૂળાક્ષર ચાલ્યા છે એટલા મૂળાક્ષરમાં આ પ્રશ્ન છે તે ભૂસી કાઢવો અને બાળકને ફરી કરવા આપવું. અહીંયા ઉદાહરણ તરીકે હું ખ લઉં છું, કાં તો તમે ઘ ઘરનો ધજાનો ધ લઈ શકો છો. તો આ છે ધ ધજાનો ધ, તો ધ ધજાના ધને શોધીને લીટી કરો. કાં તો તમે ના કરી શકતા હોય ચોપડીમાં જ કરાવવું તો વધારે સરળ પડશે. ધ તો અહીંયા પહેલો મૂળાક્ષર ધ છે, તો જોડી દો ધ ધજાનો ધ. અહીંયા ધ લખેલો છે તો જોડો ધ ધોતીનો ધ. અહીંયા પહેલો મૂળાક્ષર ધ છે, ના તો અહીંયા નહીં જોડવાનું. અહીંયા ધ છે, હા તો ધ ધુમાડાનો ધ. અહીંયા પહેલો મૂળાક્ષર ધ છે, ના તો જોડાય નહીં. અહીંયા છે, હા ધ ધતુરાનો ધ. અહીંયા ધ છે, ના તો જોડાય નહીં. આ પ્રશ્ન ચોપડીમાં ભૂસીને કરાવો. જેટલા મૂળાક્ષર ચાલી ગયા છે બધા મૂળાક્ષરમાં આ પ્રશ્ન ભૂસીને બાળકને ચોપડી આપી અને કહેવું કે આ પ્રશ્ન કરીને બતાવો. આ બધા પ્રશ્નો HW માં ફરી કરાવવાના રહેશે જેથી બાળકને બરાબર મુહાવરો થઈ જાય. નમસ્કાર.